મિત્રો આપ જાણી કે જ્યારે સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ચૂક્યા છે અને અનેક પક્ષ એમની પ્રચારમાં લાગી ગયા છે ત્યારે દ્વારકા ખાતે આજ રોજ ભારતીય જનતા પાર્ટીનું અને પૌબા માણેકનું વિશાળ જનસંમેલન દ્વારકામાં યોજાયું અને કાર્યાલયનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે આપણી સાથે સદૈવસિંહ પૌબા માણેક આપણી સાથે આજ રોજ જ્યારે મોટી જનસંખ્યામાં દ્વારકા ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું અને જનસંમેલન ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવ્યું અને અનેક આગેવાનો દ્વારકા શહેર પ્રમુખ ટીમ સાથે જે કોંગ્રેસ દ્વારકા શહેર કોંગ્રેસના આગેવાનો કહેવાય ભાજપમાં શું શિવ શિવ આજે દ્વારકાની અંદર આજે આપણે કાર્યાલયનું જ્યારે ઉદઘાટન થયું ત્યારે ઉદઘાટન થતા જ એક કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે અને આપણા આ ભૂમિ માટે ખૂબ જ સારા સમાચાર છે કે આપણા પરબતભાઈ લગારીયા જેને આપણે બધાએ લગારીયામામાંથી ઓળખીએ છીએ એનો એકવાર સીન લેજો અને આપણા દલવાડીભાઈ પણ અહીંયા ઊભા છે અને સાથે રામભાઈ કણજારીયા અને મોટી સંખ્યામાં આજે આપણે જોઈએ છીએ હા પ્રકાશભાઈ સામાણીને પણ આપણે કેમ ભૂલી શકીએ કે જે કોંગ્રેસના જૂના કાર્યકર હતા એમને પણ આજે એક જાગૃતતા આવી અને ખરેખર જો આ ભૂમિની સાચા અર્થમાં ચિંતા કરે છે એટલે એ આજે જે રાષ્ટ્રવાદી પાર્ટી છે ને રાષ્ટ્ર માટે કોઈક સારું કરે છે એવી પાર્ટી છે તો એ ફક્તને ફક્ત ભારતીય જનતા પાર્ટી છે એટલે જ આજે આ બધા કોંગ્રેસના મિત્રો આજે ભાજપના ખેસ પરીને ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપ માટે રાત દિવસ એક કરવાની એ લોકોએ આજે સંકલ્પ કર્યો છે અને વિશેષમાં કોંગ્રેસના જે મહિલાઓ હતા એ પણ આજે લગભગ સો એક સો એક જેટલા અંદાજે જેટલા પણ કાર્યકરો હતા બહેનો એ પણ આજે જાગૃત થઈ અને આ ભૂમિની ચિંતા કરી અને રાષ્ટ્રવાદી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીમાં આજે આ કાર્યાલયનું ઉદ્ઘાટન થતાં જ દ્વારકામાં ભાજપમાં અને નરેન્દ્રભાઈ સાથેની વિચારધારા સાથે એ જોડાઈ ગયા છે તો કહેતા ખૂબ આનંદ થાય છે કે આવો ને આવો જે ગુજરાતને આખા દેશની અંદર જે જનપ્રવાહ છે ભાજપ પ્રતિ એ જ અહીંયા આપણા દ્વારકાની ભૂમિ ઉપર આજે આ ચૂંટણી આવી છે એની થોડાક દિવસો પહેલા જ અહીંયા પણ આટલું જ ભાજપનું સમર્થન આજે જોવા મળી રહ્યું છે સંદીપભાઈ અત્યારે હાલ જ્યારે ચૂંટણી પ્રચાર માટે બ્યાસી વિધાનસભામાં તમે ભાજપના યુવા નેતા તરીકે ફરી રહ્યા છો ભાજપનો ભાજપના ઉમેદવાર પહોંભા માળેકનો પ્રચાર કરી રહ્યા છો કેવું સમર્થન ને કેવું લાગણી તમને અનુભવાય છે બધા ગ્રામ્ય વિસ્તારમાં ને શહેરી વિસ્તારમાં તમે હમણાં એમ કીધું કે યુવા નેતા ભાજપના પણ હું એમ કહું છું કે યુવા નેતા નહીં પણ યુવા કાર્યકર મેં નક્કી કર્યું છે કે મારી આખી જિંદગી જેમ બધા લોકો પાર્ટીની સાથે કાર્યકર તરીકે જોડાણ તો હું પણ કોઈ પણ હોદ્દા ઉપર હોઈશ કે નહીં હું મારી જાતને હંમેશા એક ભાજપનો કાર્યકર તરીકે જ રહીશ અને જેટલા પણ યુવાનો છે અત્યારે ભાજપની સાથે જોડાયેલા છે ભાજપની વિચારસાથા વિચાર જે વિચારધારા છે એની સાથે જોડાયેલા છે તો એના કારણો હું તમને કહું આના કારણો બધા એ છે કે જેમ ઘણા ટાઈમ ઘણા ટાઈમ પહેલાં જ્યારે કોંગ્રેસનો રાજ હતો ત્યારે આપણી આ ભૂમિને છેવાડાનો વિસ્તાર કહી અને કોંગ્રેસ મૂકી દેતી હતી પણ આ કહેતા આપણને બધાને આનંદને ગર્વ થાય છે કે નરેન્દ્રભાઈએ મોદીએ એક સંકલ્પ લીધો કે છેવાડાનો વિસ્તાર છે ને એ જ પહેલાં એટલે આજે આપણી ભૂમિ ઉપર આપણે જોઈએ કે બેટ દ્વારકાની અંદર એક જબરદસ્ત બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે જે અંદાજે હજાર કરોડ ઉપરની આ છે અને અહીંયા આટલા બધા માણસો આવશે ખાલી પુલ જોવા માટે ક્યાં માણસો સમાશે નહીં એવી જ રીતના ઓખા નગરપાલિકાઓ ત્યાં પણ ખૂબ વિકાસના કાર્યો નગર ભાજપની નગરપાલિકાએ કર્યા છે પછી અહીંયાથી આપણે થોડાક આગળ આવીએ તો મીઠાપુરની નજીક એક ત્યાં કોલેજ આપણી જે ઘટત હતી એ કોલેજનું પણ અહીંયા પાસ થઈ ગઈ છે આ ચૂંટણી થાય એટલે સીધું અહીંયા કોલેજનું કાર્ય પણ ચાલુ થઈ જશે ખાતમુહૂર્ત થઈ જશે જબરજસ્ત કોલેજ એક આપણી ઓખા નગરપાલિકાને મળવા જઈ રહી છે પછી પીએચસી સેન્ટર હોય કે હેલ્થ સેન્ટર હોય એ સુરજકાડીમાં જે આવેલું છે ત્યાં એક મોટું બનવાનું છે અને એ જે છે એ ગામડામાં આજુબાજુમાં શિફ્ટ થશે એવા ત્રણ કે ચાર આપણને આ હેલ્થ સેન્ટર પણ પાસ થઈ ગયા છે એવી રીતના વીજળીની વાત કરું તો આપણને એક સપ્ટેશન મળતું વરવાડાની અંદર પણ આજે આપણા વિસ્તારની અંદર છ કે સાત સપ્ટેશન આ સીટ ઉપર પાસ થઈ ચૂક્યા છે એવી રીતના જરાક આપણે આગળ આવીએ મીઠાપુરથી આગળ આવીએ તો મોજપ આવે મોજબમાં પણ અહીંયા બસો ત્રણસો કરોડનું એક બીએસએફનું ટ્રેનિંગ સેન્ટર બનવા જઈ છે જ્યાં તમામ આપણા યુવાનો જવાનો આ ભૂમિના ગુજરાતના આખા દેશના બધા લોકો અહીંયા ટ્રેનિંગ લેશે અને ફોજમાં ભારત માતાની આખી જે સીમા સુરક્ષામાં અહીંયા જોડાશે ને અહીંયા ટ્રેનિંગ લેશે પછી જરાક આગળ આવીએ તો આપણે જોયું છે કે અહીંયા શિવરાજપુર બીચ કે જ્યાં આજુબાજુના દસ બાર ગામડાના લોકો છે અત્યારે એને ખૂબ મોટી સંખ્યામાં રોજગારી મળી છે પછી થોડાક આગળ આવીએ આપણે તો આપણે બધાએ જોયું છે કે આ દ્વારકા જેને કોંગ્રેસ છેવાડાનો વિસ્તાર કરીને મૂકી દીધ મૂકી દેતી પણ આજે નરેન્દ્રભાઈ મોદી જ્યારથી એની સરકાર બનીને ત્યારથી આ દ્વારકાને હેરિટેજ સિટી જાહેર કર્યું અને કરોડો રૂપિયાની ગ્રાન્ટો દ્વારકામાં આવી છે અને ચો તરફનો વિકાસ આ દ્વારકાની શહેરની અંદર આપણે થાય છે આપણે જોઈએ છીએ દરેક રેસ્ટોરન્ટવાળા હોય રિક્ષાવાળા હોય ટેક્સીવાળા હોય કે નાનો નાની મોટી હોટલુંવાળા હોય કે દ્વારકાધીશના પૂજારીઓ હોય આપણે જોઈએ છીએ કે જે યાત્રુ આવે છે આજે આ અહીંયા કોંગ્રેસના રાજમાં એક જ દી રોકાતા આજે જેટલા યાત્રુઓ છે ને એ ત્રણ ચાર દિવસ અહીંયા રોકાય છે ને આખી આપણી આજે દેવભૂમિ દ્વારકા આખો તાલુકામાં જેટલું ટુરિસ્ટ અહીંયા ટુરિઝમનો વિકાસ થયો છે બધે ફરે છે અને બધે પૈસા વાપરીને જાય છે ને તો અહીંયા રોજગારી ઊભી થાય છે એવી જ રીતે હું રોજગારીની વાત કરું તો જરાક આપણે અહીંયાથી છેટા જઈએ તો ઘડી કંપની જે બીજે જવાની હતી ભારતીય જનતા પાર્ટીના આપણા ધારાસભ્ય ધારાસભ્યશ્રીની રજૂઆતથી આજે આ કંપની અહીંયા આવી છે ને તો ત્યાંથી પણ આ લગભગ આખી સીટમાં જેટલા પણ લોકો આવે છે ને આજુબાજુના ત્રીસ ચાલીસ ગામડાવાળા લોકોને ત્યાં પણ રોજગારી મળી છે અલગ અલગ કોન્ટ્રાક્ટરમાં અને ક્યાં ને ક્યાં બધા કામો કરતા હોય છો આવી રોજગારીની તકો જો ઊભી થયો ને તો આપણી ફક્ત ને ફક્ત ભાજપમાં જ ઊભી થઈ છે આટલે હું આજે કહું છું કે આ હજારોની સંખ્યાનું આજે જે કોંગ્રેસના મિત્રો આપણા સાથે જોડાય છે ને એના કારણો આ છે આનાથી બીજા કોઈ કારણ નથી કે છેવાડાનો વિસ્તાર એ હવે પહેલાં પહેલો વિસ્તાર થઈ ગયો એવી રીતનું જ્યારે ભારતીય જનતા પાર્ટી કામ કરે છે અને વિકાસના ચોતરફ કાર્યો કરે છે ત્યારે આવડું મોટું જનસમર્થન આપણી આ સીટમાં અને આખા ગુજરાતમાં મળી રહ્યું છે